नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની ઇવનિંગ રિપોર્ટની સાથે હું છું લુબના ખાન. સમાચારની શરૂઆત કરીએ માવઠાના મહાસંકટથી. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. શામગહાન સહિતના વિસ્તારોમાં માવઠું વરસાદથી પંથકમાં ઠંડક પ્રસરી છે તો કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. મહત્વનું છે કે ડાંગમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શામગહાન સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું છે, જે બાદ ખેડૂતોની ચિંતા છે તે સતત વધી રહી છે. તો ફોનલાઇન પર નિશાંત જોડાયા છે વધુ માહિતી આપવા માટે. નિશાંત, શું માહિતી પ્રાપ્ત રહી છે ડાંગ વિસ્તારમાં માવઠું? જે લોકોના ચોક્કસથી વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે શામગહાન સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. બપોર બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસરી છે, જ્યારે કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. જી બિલકુલ નિશાંત, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી ડાંગમાં અચાનક માવઠું આવ્યું છે, ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. શામગહાન સહિતના આસપાસના વિસ્તારોમાં પણ માવઠું પડ્યું છે. ચોમાસાને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન છે, ગુજરાતમાં ઓછા વરસાદના સંકેત છે. તો ચોમાસામાં સામાન્ય કરતાં પણ ઓછો રહેશે વરસાદ, સ્કાયમેટ અનુસાર આ વાત કહેવામાં આવી છે. ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછા વરસાદનું અનુમાન છે. ચોમાસા પર દેખાશે અલનીનોની અસર. તો જુલાઈથી અલનીનોની અસર દેખાશે. દેશમાં 94% વરસાદ પડવાની સંભાવના છે. દેશમાં દુષ્કાળ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મોટા અને મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતો માટે છે. જે પ્રકારથી સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે, ચોમાસાને લઈને ખાસ આગાહી કરવામાં આવી છે. ખાનગી હવામાન એજન્સી છે સ્કાયમેટ, જેના દ્વારા કહેવામાં આવ્યું કે જુલાઈ મહિનાથી અલનીનોની અસર જોવા મળશે, જેના કારણે દેશમાં 94% વરસાદ પડવાની સંભાવના છે. તેમાં પણ રાજ્યમાં આ વખતે દુષ્કાળ પડી શકે છે, કારણ કે 20% વરસાદની જે વાત કરવામાં આવી છે. ખેડૂતો માટે આ મહત્વના અને મોટા સમાચાર છે, કારણ કે ખેડૂતોની જે પરેશાની છે તે આના કારણે વધી શકે છે. એક તરફ માવઠાના મારથી પહેલાથી જ ખેડૂતો પરેશાન છે, બીજી તરફ ગુજરાતમાં ઓછા વરસાદના સંકેત સ્કાયમેટ દ્વારા આપવામાં આવી રહ્યા છે. તો ચોમાસામાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ રહેશે, સાથે સાથે દેશમાં દુષ્કાળ પડવાની પણ સંભાવના 20% જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે ખેડૂતો માટે આ ખૂબ જ અગત્યના સમાચાર છે. સ્કાયમેટ દ્વારા જે પ્રકારથી હવામાનને લગતી જે આગાહી આપવામાં આવતી હોય છે, ખાનગી હવામાન એજન્સી છે સ્કાયમેટ, અને ગુજરાત માટે માઠા સમાચાર, ગુજરાતના ખેડૂતો માટે ખાસ માઠા સમાચાર એ છે કે આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ રહેશે. બીજી તરફ દેશમાં દુષ્કાળ પડવાની સંભાવના છે. દેશમાં 94% વરસાદ પડવાની સંભાવના સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવી છે. મહત્વનું છે કે આમ પણ માવઠાના કારણે જે ખેડૂતો છે તે પરેશાન થયા છે, પરંતુ હવે સ્કાયમેટ દ્વારા ચોમાસાને લઈને પણ પહેલાથી જ આગાહી કરી દેવામાં આવી છે કે ચોમાસાને લઈને જો સારી આશા ખેડૂતો સેવી રહ્યા હોય તો તે ન સેવે, કારણ કે માઠા સમાચાર એ છે કે દેશમાં તો દુષ્કાળ પડશે, પરંતુ સાથે સાથે ગુજરાતમાં આ વખતે ખૂબ જ ઓછું વરસાદ જોવા મળશે. એક તરફ જે પ્રકારથી ગરમીમાં પણ માવઠું છે તે ખેડૂતોનો પીછો નથી છોડી રહ્યો, તો બીજી તરફ સ્કાયમેટ અનુસાર આ વખતે ચોમાસું ઓછું રહેશે. ગુજરાતમાં ઓછા વરસાદના સંકેત છે, એટલે મહામૂલી પાક જે ખેડૂતો પકવી રહ્યા છે તેને મોટા પ્રમાણમાં નુકસાન પણ થઈ શકે છે. અલનીનોની અસર બતાવવામાં આવી રહી છે. અલનીનોના કારણે ચોમાસામાં વરસાદ ઓછું પણ પડતું હોય છે. સ્કાયમેટ અનુસાર જુલાઈ મહિનાથી અલનીનોની અસર જોવા મળશે, જેના કારણે જેટલા ટકા વરસાદ સામાન્ય રીતે વરસતો હોય છે તેના કરતાં ખૂબ જ ઓછો વરસાદ થવાની સંભાવના રહેતી હોય છે, જે પહેલાથી જ ચોમાસા પહેલાથી જ બતાવવામાં આવતી હોય છે. ત્યારે સ્કાયમેટ દ્વારા અત્યારે જે સંકેત આપવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાત માટે, તો ગુજરાતમાં જુલાઈ મહિનાથી અલનીનોની અસર જોવા મળશે, જેના કારણે વરસાદ ઓછું, સામાન્યથી વધુ 15% શક્યતા, સામાન્ય વરસાદની 25% શક્યતા બતાવવામાં આવી રહી છે. તો ચોમાસામાં વરસાદની કેવી શક્યતા છે તેમાં સામાન્યથી ઓછો વરસાદ વરસવાની 40% શક્યતા છે, તો દુષ્કાળની 20% શક્યતા બતાવવામાં આવી રહી છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 2 દિવસ પહેલા દુષ્કાળની શક્યતા નકારી હતી અને દાવો કર્યો હતો કે ચોમાસું મધ્યમ રહેશે. સમજારણ રહેશે આ વખતનું ચોમાસું, 8-10 આની ચોમાસું રહેવાનો અંદાજ. ઉનાળામાં સતત માવઠા થયા હોવાથી ચોમાસું નબળું થશે એવી આશંકાને અંબાલાલ પટેલે નકારી કાઢી અને દાવો કર્યો કે ચોમાસાની શરૂઆત સારી થશે, વચ્ચે વરસાદ થોડો ખેંચાશે, પરંતુ એકંદરે ખેડૂતો માટે ચોમાસું સારું રહેશે. જોકે તેમણે અલનીની અસરની સ્થિતિને પણ ધ્યાને રાખવાનું કહ્યું છે.
ઉપરાંત વાવણી લાયક વરસાદ 17 જૂન આસપાસ થવાની શક્યતા છે. ચોમાસું જે શરૂઆતનું છે એ સારું રહેશે. 17મી જૂનની આસપાસથી લગભગ લાંબા સમયનો વરસાદ આવશે. વચ્ચે વરસાદ ખેંચાવાની શક્યતા રહેશે અને 75 વરસાદ પણ આવવાની શક્યતા રહેશે. એટલે એકંદરે ચોમાસું સમધારણ રહેવાની શક્યતા રહેશે, જેને આપણે 8 થી 10 આની જેવું ગણી શકીએ. પણ દુષ્કાળ ડ્રોટ કે દુષ્કાળ ઉત્તેજ આ ના ગણી શકાય એવું મારું માનવું છે. તો ખેડૂતો માટે ખૂબ માઠા સમાચાર. આજથી 5 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન. દક્ષિણ રાજસ્થાનમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન આજે અને કાલે બનાસકાંઠા, પાટણ, કચ્છમાં આગાહી કરવામાં આવી છે. તો 12 અને 13 એપ્રિલે અમરેલી, ભાવનગર માટે આગાહી કરવામાં આવી છે. 12 અને 13 એપ્રિલે સુરત અને ભરૂચ માટે પણ આગાહી કરાઈ છે. મહત્વનું છે કે 13 એપ્રિલે નવસારી, વલસાડ માટે આગાહી કરવામાં આવી છે. તો 14 એપ્રિલે અમરેલી, ગીર સોમનાથમાં આગાહી કરાઈ છે. તો 14 એપ્રિલે ભાવનગરમાં પણ આગાહી, 14 એપ્રિલે ભરૂચ અને સુરત માટે પણ આગાહી છે. તો બીજી તરફ નવસારી અને વલસાડ માટે પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. અગલે 5 દિન મેં ગુજરાત રિજન મેં સૌરાષ્ટ્ર કચ્છ મેં કઈ કઈ જગહો મેં આઇસોલેટેડ પ્લેસીસ મેં લાઇટ રેન કા સાથ સાથ થંડરસ્ટોર્મ એક્ટિવિટી હોને કા સંભાવના હૈ. આજ ઓર કલ યાની ડે 1 ડે 2 મેં चांसेस काफ़ी कम है, बट लोकलाइज फिनोमेना हो सकता है, जैसे कच्छ, बनासकांठा, पाटन में हो सकता है. कल भी कच्छ, बनासकांठा, पाटन में भी संभावना है. डे 3, डे 4, डे 5 ऑनवर्ड्स मोस्टली जो एक्टिविटी रहेगा अमरेली, भावनगर, बोटाड, इवन साउथ गुजरात में सूरत, भरूच, वलसाड, नवसारी में होने का, भरूच में होने का संभावना है. अभी फिलहाल वेस्टर्न डिस्टर्बेंस और एक वेस्टर्न डिस्टर्बेंस का अप्रोच होने वाला है और एक सर्कुलेशन नॉर्थ ईस्ट अरबियन से एडजॉइनिंग पाकिस्तान बना है और एक सर्कुलेशन है साउथ राजस्थान का ऊपर. वो सारे का कारण के वजह से गुजरात में कहीं किधर लाइट रेन का साथ साथ थंडरस्टॉर्म एक्टिविटी हो सकता है. તો આજથી 3 દિવસ ગરમીનું યલો એલર્ટ રહી શકે છે. 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન. અમદાવાદમાં 3 દિવસ યલો એલર્ટ. અમદાવાદમાં આજે 41 ડિગ્રીએ પહોંચ્યું છે તાપમાન. માવઠાની આગાહી વચ્ચે બેવડી ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યા છે. તો રાજકોટના બેરી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલક આવક થઈ છે. એક જ દિવસે 30,000 મણ ઘઉંની આવક થઈ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘઉંનો ભાવ પણ ખેડૂતોને સારો મળી રહ્યો છે. ઘઉંનો નીચો ભાવ 460 અને ઊંચો ભાવ 600 રૂપિયા મણ ખેડૂતોને મળ્યો છે. કમોસમી વરસાદની સંભવિત સ્થિતિને ધ્યાને રાખીને ટોકન પદ્ધતિથી ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. તો ઓછા ઉત્પાદનના કારણે ખેડૂતોને ઘઉંના સારા ભાવ મળે છે.